સુરતની 100 શાળાઓની વિદ્યાર્થીનીઓએ ટ્રાફિક આઇલેન્ડ અને સર્કલ પર ટ્રાફિક નિયમોનું પાલન કરાવતા વાહન ચાલકોને રોકી તિલક અને આઈ ફોલો બેલ્ટ બાંધ્યા. વિદ્યાર્થીનીઓએ વાહન ચાલકોનું મોં મીઠું કરાવ્યું. ટ્રાફિક જન જાગૃતિ અભિયાન આઈ ફોલો સંસ્થા સાથે શહેરના જવાનો પણ જોડાયા. છોકરીઓ પોતાના ભાઈઓને તો રાખડી બાંધીને એમને સારી રીતે આશીષ લે છે, પણ જે લોકો ટ્રાફિક રૂલ્સને ફોલો કરે છે, એટલે કે હેલ્મેટ પહેરે છે, સીટ બેલ્ટ પહેરે છે, તો તે લોકોને આજે અમે રક્ષાબંધન એવી રીતે ઉજવીએ છીએ કે એ લોકો પોતાની સેફટી અને ટ્રાફિકના રૂલ્સને ફોલો કરીએ છે. તે માટે આઈ ફોલોનો બેલ્ટ પહેરાવીને તેમને થેન્ક યુ કહીએ છીએ. તેઓ ટ્રાફિક રૂલ્સનું યોગ્ય રીતે પાલન કરે જેને કારણે તે લોકોની સુરક્ષા પણ જળવાય અને દેશમાં જે ઘટનાઓ વિવિધ બની રહી છે એક્સિડન્ટની તેનું પ્રમાણ પણ ઘણું ઘટે અને આને કારણે દેશનો વિકાસ થઈ શકે છે. તો લોકો ટ્રાફિક રૂલ્સનું પાલન કરે જેના દ્વારા એમની અને લોકોની સુરક્ષા જળવાઈ રહે. સુરતમાં આઈ ફોલોની ટીમ લોકોને ટ્રાફિકના નિયમો સમજાવી રહી છે. લોકોમાં ટ્રાફિક અંગે અવેરનેસ લાવવા વિદ્યાર્થીનીઓએ આ નુસખો અજમાવ્યો. સાથે સાથે વિદ્યાર્થીનીઓએ વાહન ચાલકોને થેન્ક યુ કહી વિદાય કર્યા હતા. એક્સિડન્ટનો રેશિયો ઘણો વધ્યો છે, તો એટલે આઈ ફોલોને અમે સુરક્ષા બેન તરીકે નામ આપીને અમે સુરત શહેરના જેટલા નાગરિકો જતા હોય એ ટ્રાફિકમાં અમે સુરક્ષા બેન બાંધીએ છીએ કે એ લોકોમાં ટ્રાફિક માટે જાગૃતિ આવે. શાળાઓની બાળાઓ મારફતે અને એ અભિયાન ચલાવવામાં આવે છે, ખૂબ જ સફળ અભિયાન છે. આ અભિયાનથી સતત લોકોની જાગૃતિ લાવવામાં આવશે. લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને લોકોમાં ટ્રાફિક અંગે જાગૃતિ આવે એવા હેતુથી આ કાર્યક્રમ યોજાયો. આ અભિયાનને સફળ બનાવવા તમામ લોકોએ સહકાર પૂરો પાડ્યો હતો. કેમેરામેન રૂપેશ સોનવણે સાથે નરેન્દ્ર રાઠોડ, વીટીવી સુરત.